નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. વડોદરામાં વિદ્યાર્થીઓના મોત મામલે શૈક્ષણિક પ્રવાસને લઈને ડીઈઓએ નવો આદેશ આપ્યો છે. રાજ્યમાં પ્રવાસ માટે 20 દિવસ પહેલા પરવાનગી લેવી પડશે. રાજ્ય બહારના પ્રવાસ માટે 25 દિવસ પહેલા પરવાનગી લેવી પડશે. છેલ્લી ઘડીએ જે શાળાઓ પરવાનગી લેવા આવતી હોય છે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઈઓ દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જો રાજ્યની અંદર જ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા હશે તો તેના માટે 20 દિવસ પહેલા પરવાનગી લેવી પડશે અને રાજ્ય બહારના પ્રવાસ માટે 25 દિવસ પહેલા પરવાનગી લેવી આવશ્યક છે. સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે. સંજય, નવો એક આદેશ કરવામાં આવ્યો છે ડીઈઓ દ્વારા, શું વિગતો મળી રહી છે? પ્રિયંકા, જે રાજ્યભરમાં જે શાળાઓ જે છે, શાળાના સંચાલકો જે છે, વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ જે કરે છે તેને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કારણ કે અગાઉ જે છે ઘણીવાર એવું બનતું હતું કે શાળાઓ દ્વારા જે છે તે ડીઓ કક્ષાએ કોઈ મંજૂરી લેવામાં આવતી ન હતી, અને જો મંજૂરી લેવા જાય તો છેલ્લી ઘડીએ તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરતા હતા. તેને લઈને જ આ નિયમ કરવામાં આવ્યો છે કે જો જે તે સ્કૂલના સંચાલકોએ જો શૈક્ષણિક પ્રવાસ યોજવો હશે, રાજ્યની અંદર યોજવો હશે તો 20 દિવસ પહેલા, અને રાજ્ય બહાર જો શૈક્ષણિક પ્રવાસ યોજવો હશે તો 25 દિવસ પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી લેવી પડશે. આ નિયમનું કડક પાલન થાય તે માટેના આદેશ કરવામાં આવ્યા છે. જી સંજય, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ જાણકારી માટે.